નેશનલ હાઈવે પર ઓવરબ્રિજનો અમુક ભાગ બેસી ગયો છે. કરોડોના ખર્ચે બનેલા ઓવરબ્રિજને એક મહિના પહેલા જ ખુલ્લો મુકાયો હતો. નેશનલ હાઈવે પર ઓવરબ્રિજનો ભાગ બેસી ગયો છે. કરોડોનો ઓવરબ્રિજને એક મહિના પહેલા જ ખુલ્લો મુકાયો હતો અને આપ જોઈ રહ્યા છો નબળા બાંધકામના પગલે ઓવરબ્રિજનો અમુક ભાગ બેસી ગયો છે. અનેક સવાલોની વચ્ચે આપ જોઈ રહ્યા છો અમદાવાદ રાજકોટ હાઈવે પર ઓવરબ્રિજનો ભાગ બેસી જતા જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રે બ્રિજ પર થીગડા મારવાનું શરૂ કર્યું, સમારકામ શરૂ કર્યું છે. બ્રિજની કામગીરી હલકી ગુણવત્તાની હોવાથી લોકોમાં રોષ પણ જોવામાં આવી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો કે કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આ બ્રિજ થોડા મહિના પહેલા જ ઓપન થાય છે અને બ્રિજની હાલત એક મહિના બાદ આપ જોઈ રહ્યા છો. અહીંયા સીધી જ ભ્રષ્ટાચારની પોલ ખુલી રહી છે, નબળા બાંધકામની પોલ ખુલી રહી છે. ભ્રષ્ટાચારના ઓત હેઠળ બનેલો આ ઓવરબ્રિજ આપ જોઈ રહ્યા છો. અમદાવાદ રાજકોટ હાઈવે પર આ ઓવરબ્રિજનો ભાગ બેસી ગયો છે. ઝી ચોવીસ કલાક અનેક સવાલ પૂછી રહ્યું છે, જેવા સૌથી પહેલો સવાલ, શું ઓવરબ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયો છે? એક મહિના પહેલા જ ખુલ્લા મૂકેલા ઓવરબ્રિજની હાલત કેમ આવી થઈ? ઓવરબ્રિજની હલકી ગુણવત્તા માટે જવાબદાર કોણ છે? આ એક મહિનાની અંદર આ પરિસ્થિતિ કોના પાપે કરોડો રૂપિયાનો અહીંયા ધુમાડો થયો છે? ઓવરબ્રિજની કામગીરીમાં કોણે ભ્રષ્ટાચાર આચર્યો છે? સીધી ચાડી ખાઈ રહ્યો છે ભ્રષ્ટાચારની આ ઓવરબ્રિજ. જી હા, શું ઓવરબ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયો છે?